સેલવાસ નજીક આવેલા લવાસા ગામના પ્રસિદ્ધ ભવાની માતાના મંદિરમાં 11મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તથા ધ્વજારોહણ અને મહાપ્રસાદીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડી આ કાર્યક્રમનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શું નામ છે આપણું? મારું નામ પ્રવીણભાઈ પટેલ. પ્રવીણભાઈ, આજે કેટલામો પાટોત્સવ માતાજીનો ઉજવાઈ રહ્યો છે? અમારા આ લવાચામાં અમારું આમ તો પુરાણ મંદિર અમારા બાજુમાં છે જ, એ તો વર્ષો પૂરું જોવાનું છે, પણ આ મંદિર જ્યારથી બન્યું ત્યારથી અમારા 10 વર્ષ પૂરા થાય છે અને 11 વર્ષ મંગળમાં અમે પ્રવેશ કરીએ છીએ. આયા પ્રસંગ અમે આખા ગામના તેમજ આજુબાજુના જે બધા ઉત્તર ભારતીયો ભાઈ બહેનો બધા આવેલા છે, બધાને સાથ સહકાર મળીને અમારા ગામના આગળની લોકો જેવા કે છોટુભાઈ છે, દિલીપભાઈ છે, અમારા મોહનભાઈ છે, એવા દરેકોનો સાથ સહકાર તેમજ અમારા લવાછાના યુવા વર્ગ એ આમાં બહુ ઘણો સાથ સહકાર અમને આપે છે અને આજે લગભગ 2-3 હજાર માણસોનું અમે મહાપ્રસાદનું આયોજન પણ રાખેલું છે અને ભક્તો પણ ધીરે ધીરે બધા આવી રહ્યા છે. હવે અમારો મહાપ્રસાદ હવે ટૂંક સમયમાં ચાલુ થવાનો છે અને અમારો આ કન્ટિન્યુ શું શું પ્રોગ્રામ થતા હોય? અમારા આ ભવાની મંદિર આ જ્યારથી અમારું મંદિરનું હવે આ બન્યું ત્યારથી અમારે જે યુપીના જે બધા ભાઈ બહેનો છે એ દર મંગળવારે સાંજે 7 વાગે એ લોકો સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ કરે છે અને બહુ સરસ મજાનો એ લોકોનો પ્રોગ્રામ છે. આજે શું શું પ્રોગ્રામ છે? આજે અમારો આજે પાટોત્સવમાં અમે આ બ્રાહ્મણો આવ્યા છે અને જે આમ યજ્ઞનું આયોજન કર્યું છે, મંદિરની ધજા ચડાવી છે અને સુંદર મજાનો આ પ્રોગ્રામ અમે બધા સાથે મળીને બધા કરી રહ્યા છીએ.